આપણી આદિવાસી બહેનો સાથે જે બર્બરતાપૂર્વકની ઘટના બની રહી છે, આદિવાસી બહેનોને નગ્ન કરી, સામૂહિક બળાત્કાર કરી અને એમને હત્યા કરી દેવામાં આવે છે, છતાં પણ આ ભાજપ સરકારના પેટનું પાણી હાલતું નથી. તો આપ સૌ આ સંદેશો આપણા ગામના તમામ લોકોએ ઘર ઘર સુધી પહોંચાડવાનો છે એ મારો આશય છે. એટલા ખાતર હું આપ સૌને આદિવાસીઓ માટે બોલી રહ્યો છું. બીજું, ગયા વર્ષે લગભગ 8-9 મહિના પહેલા જ મધ્યપ્રદેશમાં આપણા એક નવયુવાન ઉપર એક સવર્ણ સમાજના બ્રાહ્મણે પેશાબ કર્યો હતો, છતાં પણ આપણે અહીંયાથી ચૂંટીને મોકલીએ છીએ. આપણે નજીક જ છે પ્રભુભાઈ વસાવા, જેને આપણે 2 ટનથી ચૂંટીને મોકલીએ છીએ, છતાં પણ નથી એ મણિપુરની બહેનો માટે બોલ્યા કે નથી એ ભાઈ માટે બોલ્યા. તો અત્યારે પ્રચાર કરવા આવે તો પહેલો પ્રશ્ન એ કરજો કે તમને અમે ત્યાં ચા નાસ્તો કરવા માટે નથી મોકલ્યા, અમારા આદિવાસીઓના પ્રશ્નની રજૂઆત કરવા માટે મોકલ્યા છે. મિત્રો, આ પ્રકારની અનેક ઘટનાઓ બની રહી છે અને તાજેતરમાં કોઈ એકાદ સંસદ સભ્ય છે અનંતકુમાર હેગડે કરીને, એ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે, જેણે કહ્યું છે અત્યારે અઠવાડિયાની વાત છે કે અમે 400 પાર કરીશું, એટલે 400 સીટ અમે જીતીશું, 400 સીટ જીતીશું અને બંધારણમાં ફેરફાર કરીશું. અને એ લોકોની વાત પણ સાચી છે, એ લોકો બંધારણ સાથે શેરછાડ કરી રહ્યા છે અને શેરછાડ કરવાના જ છે. તો આપણે 400 તો ગઈ, પણ 200 થી આગળ આપણે એ લોકોને જવા નથી દેવાના, જેથી કરીને બંધારણ સાથે એ લોકો શેરછાડ નહીં કરી શકે. એટલે એ લોકો આદિવાસી વિરોધી, દલિત વિરોધી, યુવાનો વિરોધી અને બંધારણ વિરોધી પણ છે. માટે ભારતીય જનતા પાર્ટીને આપણે મત આપવાનો નથી. બીજું, ગઠબંધનની વાત આવે છે તો આપણો સમાજ ટ્રાઇબલ એરિયા છે, અશિક્ષિત છે. ગઈ વખતે અમે ખૂબ મહેનત કરીને વિધાનસભામાં ખૂબ મહેનત કરીને આ ભારતીય જનતા પાર્ટી અને કહીએ તો કોંગ્રેસના પણ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દાંત ફટાકા ટીકા નાખ્યા હતા. અને અમે અહીંયા ઉમરપાડા માંગરોળ 156માં 42,000 મત મેળવીને બીજા નંબરે રહ્યા હતા. આ અહીંયાની પરિસ્થિતિ, સિદ્ધાર્થભાઈ સાંભળજો, અહીંયાની પરિસ્થિતિ એવી છે કે તમામ લોકોને એટલા દબાવી દેવામાં આવ્યા છે કે કોઈ બહાર નીકળવા માટે તૈયાર નથી. જેમ જેમ તમે આમ પ્રચારમાં આવશો તેમ તેમ ખબર પડશે. આ તો ઠીક છે કે આપણને આ ભાઈએ જગ્યા આપી, બાકી આપણને છે ને મીટિંગ કરવાની પણ નથી છે. એ પ્રકારની પરિસ્થિતિ ઉમરપાડા તાલુકામાં પેદા કરી નાખી છે આ લોકોએ. એટલે એવા લોકોને ઓળખી લેવાની જરૂર છે. આપણા સિદ્ધાર્થભાઈ નવયુવાન છે, શિક્ષિત છે, MBA થયેલા છે, એમનો બાયોડેટા જોયો, MBA થયેલા વ્યક્તિ છે. અને મને સંપૂર્ણ આશા છે MBA થયેલો વ્યક્તિ એ જ્ઞાનમાં કાચો ના હોય, એટલે આપણો અવાજ ચોક્કસ લોકસભામાં ગજવશે. પણ ક્યારે ગજવશે? જ્યારે આપણે બધા ભેગા થઈને એમને જંગી બહુમતીથી ચૂંટાઈને મોકલીશું તો આપણો અવાજ બનશે. હું વધુ બોલતો નથી, હજુ 2-3 વખત આપણી પાસે છે તો મારા વખતે અહીં ચૂકાવું છું. ભારત માતા કી જય, જય જોહાર. હવે આપણી વચ્ચે ઉપસ્થિત ખૂબ જ અનુભવી અને વડીલ એવા અમરસિંહભાઈ ઝેર ચૌધરી સાહેબને વિનંતી કરીશ, તે આજની સભાને સંબોધિત કરશે. પ્રમુખ